कोरोना संक्रमण काळमां सरकारी प्राथमिक शाळाओमां मध्यान्ह भोजन योजना बंद करी देवामां आवी हती। जे शाळाओ राबेता मुजब खुलता फरीथी शुरू करी 31 मार्चथी मध्यान्ह भोजन शुरू करवामां आव्युं छे। योजनाना प्रथम दिवसे शाळाओमां पूरतो अनाजनो जत्थो पहोंच्यो न हतो, जेथी बाळकोने दाताओ तरफथी તિથી ભોજન કરવામાં આવ્યું હતું। હવે સરકાર દ્વારા જે અનાજનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે તે પણ સડેલો અને જીવાતોવાળો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। આવો જથ્થો કામરેજના કઠોદરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં આવેલો હોય। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ શાળામાં જઈ નિરીક્ષણ કરતા ઘઉં સડેલા અને જીવાતોવાળા જોવા મળ્યા હતા। જે ઘઉં પશુઓ પણ ખાઈ ન શકે તે નાના બાળકો માટે મોકલવામાં આવ્યા હતા, જેનો આપના કાર્યકરોએ વિરોધ કરી કામરેજ મામલતદાર કચેરીએ આવીને ફરિયાદ કરી હતી અને મામલતદારે સુપરવાઇઝરને કઠોદરા ગામે મોકલ્યા હતા। તે સમયગાળા દરમિયાન સંચાલકો દ્વારા અનાજનો જથ્થો બદલી નાખવામાં આવ્યો હોવાનું આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ ટીવી 9 ઇન્ડિયા। મહેશભાઈ, જીવાતવાળું અનાજ પકડાયું છે, કઈ જગ્યા પર આ અનાજ હતું અને શું ઉપયોગમાં લેવાતું હતું? કઠોદરા પ્રાથમિક શાળાની અંદર જે મધ્યાહન ભોજન ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું છે, એ જથ્થો જ્યારે અહીંયા પહોંચતો કરવામાં આવ્યો તો ત્યારે અહીંના સ્થાનિક સ્કૂલના જે અધ્યક્ષ છે રિંકલબેન, એમને મને જાણ કરી કે અમારે જે અનાજ જે આવ્યું છે આ રીતનું અનાજ ખરાબ અનાજ છે, એની સવારે અમે તપાસ કરતા એના અંદરથી જીવાત, ધૂળ, માટી, કચરો, લગભગ મોટાભાગે 30% અંદર આવું મિશ્રિત અનાજ જે આ બાળકોને મધ્યાહન ભોજનમાં આપવામાં આવવાનું હતું એવો અનાજનો જથ્થો અત્યારે ધ્યાનમાં આવતા મામલતદારશ્રીને આ બાબતે જાણ કરતા એમને એમના એક અધિકારીને મોકલ્યા છે અને તપાસની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે જથ્થો કેટલી માત્રામાં ખરાબ છે।